કઈ ઉર્જા જેવું લાગતું નથી. નમસ્તે. હવે જરા મજા આવી. અમુક સદીઓ પહેલા ઇન્ડિયાને સોને કી ચીડિયા કહેતા. વિશ્વનું 33% ઇકોનોમી ઇન્ડિયા પાસે હતી, 30% ટ્રેડ હતું. આજે આપણે 2.36% આપણી પાસે ઇકોનોમી છે અને 0.8% ટ્રેડ છે. એટલે મને લાગે છે ઇન્ડિયા ડૂબી પણ જાય ને તો બાકીનું વિશ્વ થોડા દિવસ દુઃખ કરશે, પછી કહેશે હવે ગયું, કંઈ ફરક નથી પડવાનો. અને હું એક ઇન્ટરનેશનલ અર્બન પ્લાનર હતો, 23 દેશોમાં કન્સલ્ટન્સી આપતો, અને ત્યાંના લોકોની જિંદગી જોતો તો મને એમ લાગતું કે આપણા દેશમાં કેમ ન થઈ શકે. અને પછી જીદ હતી યાર, આપણું દેશ આપણે બદલીએ. તો આ એક જનૂન હતું, ગાંડ પણ હતું જે કયો એ. અને પછી પાછો આવ્યો અને અન્ના હઝારે સાથે કામ કર્યું, ઇન્ડિયા અરે કયું આરટીઆઈ બિલ અને ઘણા બધા બિલે બધા પાસ કર્યા. અને થોડું એવું લાગ્યું કે આ દેશને આપણે જાગૃત કરીએ. અને મારું ઇમરજન્સીમાં મારી ઉપર વોરંટ હતું ને અંડરગ્રાઉન્ડ ચાલ્યો ગયો હતો. અને ત્યારે પણ મેં જોયું હતું કે આ દેશની અંદર મોટો બદલાવ કરવો હશે ને તો કેમ્પેન, મિશન, પ્રોગ્રામ આ બધાથી નથી થવાનું, ફક્ત ચળવળથી થવાનું છે, ફક્ત આંદોલનથી થવાનું છે. અને પછી 2011માં કેજરીવાલ મને એક મિટિંગમાં મળ્યો અને મને કહે કે અમે લોકો એક કરપ્શનની વિરુદ્ધ એક કેમ્પેન, એક શાંતિભૂષણ, પ્રશાંત ભૂષણ, સંતોષ હેગડેને મેં મળીને એક ઓલું બનાવ્યું છે કાનૂન, એને આપણે પબ્લિકમાં લઈ જવું છે, તો તમે જોડાઈ જાઓ. હવે એ વખતે હું એકદમ આધ્યાત્મમાં ઘૂસી ગયો, 7 કલાક 8 કલાક ધ્યાન કરતો. તો મેં કીધું મને આ દુનિયાદારીમાં કાંઈ પડી નથી, મને સેલ્ફ રિયલાઇઝેશન તરફ જવું છે. પણ કેજરીવાલ એટલે કેજરીવાલ, એણે જેને ડિક્લેર કરી કાઢ્યું પબ્લિકમાં કે મયંક ગાંધી લીડ કરશે વેસ્ટર્ન ઇન્ડિયાને, મેં કીધું ઉપરથી કોઈ ઇશારો આવ્યો છે, ચાલો કરી કાઢીએ. એમ કરીને ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનમાં એક મૂવમેન્ટ જેવું આપણે શરૂ કર્યું. મેં અરવિંદને કે અન્નાજી સાથે મેળવ્યા અને તમને ખબર છે એ બહુ મોટી ઇન્ડિયાની વન ઓફ ધ બિગેસ્ટ મૂવમેન્ટ્સ થઈ. પછી એ પોલિટિકલ પાર્ટી બની. અને એવું જ લાગતું હતું, આપણે કંઈ પોલિટિક્સમાં જવા આવ્યા નહોતા, આપણે તો એવું હતું કે આમ દેશ કેમ બદલાય, મૂવમેન્ટથી બદલાય તો મૂવમેન્ટથી બદલીએ, પાર્ટી બનાવીને બદલવું હોય તો પાર્ટી બદલીને બદલીએ. એમ કરતાં કરતાં મને યાદ છે 2015માં 2014માં મોદીજી જીતી ગયેલા નેશનલ ઇલેક્શન અને રાજ્ય પછી રાજ્ય જીતતા હતા. તો મેં એ વખતે એક ગાંડપણમાં એક પ્રેસ કોન્ફરન્સ લીધી અને મેં કીધું કે એમનો અશ્વમેઘનો ઘોડો અમે દિલ્હીમાં રોકશું. અને દિલ્હીમાં જે કેમ્પેનિંગ કર્યું, કેજરીવાલ પાસે તો 3-4 હજાર લોકો હતા, પણ ઇન્ડિયામાંથી હું 16 હજાર લોકોને લઈને જે કેમ્પેન કર્યું અને 67 સીટ આપણે જીત્યા. પણ પછી એવું લાગ્યું કે આ યાર રાજકારણ મારા, હું એને યોગ્ય જ નથી. રાજકારણના બહુ બધા પાસાઓ જોઈ લીધા અને એવું દરેક જગ્યાએ લાગ્યું કે પ્રિન્સિપલ્સની પાવરની સામે પ્રિન્સિપલ હારી રહ્યું છે, સત્તાની સામે સિદ્ધાંતનો કોઈ જગ્યા નથી પોલિટિક્સમાં. તો 2015માં વિચાર કર્યો કે આપણે રાજકારણ છોડી દેવું છે. પછી તો મોદીજીને ત્યાંથી એ ફોન આવ્યો, રાહુલનો પોતાનો ફોન આવ્યો, પણ મેં કીધું કાંઈ મારાથી ભૂલ થઈ ગઈ તો 2 લાફા મારજો, પણ મને રાજકારણમાં પાછા બોલાવતા નહીં. પણ એ કીડો તો હતો, કીડો જ કહેવાય ને, કે દેશ કેમ બદલવો. અને મને એટલું દેખાતું હતું કે મૂવમેન્ટથી દેશ બદલાશે, પણ હમણાં સુધી જેટલા મૂવમેન્ટ થયા હતા ને એ બધા મુર્દાબાદ મૂવમેન્ટ હતા. બિલ્ડિંગ તોડવા જાઓ પણ તમારી પાસે પ્લાન નથી કે નવું બિલ્ડિંગ કેમ બનાવો, બધા ડિસ્ટ્રક્ટિવ મૂવમેન્ટ્સ હતા. મેં કીધું કે આપણે મૂવમેન્ટ ચાલુ કરીએ, એ જિંદાબાદ મૂવમેન્ટ કરીએ, પ્રો ડેવલપમેન્ટ, નોન કન્ફ્રન્ટેશનલ, આવું એક મૂવમેન્ટ ચાલુ કરીએ. મેં કહું ક્યાં કરશું મૂવમેન્ટ, તો કે જે વર્સ્ટ એરિયા ઇન્ડિયાનો હોય એવું કરીએ. ત્યારે તો મારી પાસે કાંઈ નહોતું, બધું છોડી દીધેલું, એકલો માણસ હતો. રાજેશભાઈને ખબર છે અહીંયા દોસ્તી બિલ્ડરવાળા, કે મેં એક ફ્લેટ બુક કર્યો તો એ પણ મેં વેચી કાઢ્યો. અને મેં કીધું કે હવે આખી જિંદગી આપણે સેવામાં જ કાઢવી. એમ કરીને મેં વિચાર કર્યો કે સૌથી વધારે ખેડૂતોની આત્મહત્યા ક્યાં થાય છે, તો કે મરાઠવાડામાં.
મરાઠવાડાનું વર્સ્ટ ડિસ્ટ્રિક્ટ કહ્યું તો બીડ, એવું મને લાગ્યું. અને બીડમાં તાલુકા સૌથી ખરાબ તો એક અષ્ટી અને એક પરલી બંને હતા. સાંભળ્યું પરલીની અંદર તલવાર ને બંદૂક ને બધું બહુ બધું થાય છે. મેં કહું તો પછી આપણે પરલી જ લઈએ, પરલી બદલી શકશું તો દેશ બદલી શકશું. અને એ વખતે મેં કોઈ દિવસ લગાન પિક્ચર છોડીને ગામડું જોયું નહોતું. હું શહેરી માણસ હતો, મને મરાઠી નહોતું આવડતું. અને મહારાષ્ટ્રના હાર્ટની અંદર હું જઈને કામ કરવા માંડ્યો. તો હું તમને એક મારી પર્સનલ વાત કરું કે જ્યારે હું ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન કે આપમાં હતો ને, તો કોઈને મારી ટિકલ કરવી અને તો કે ચાલો આપણે ગામડામાં જઈએ કે અહમદનગરમાં જઈએ. હવે શું અહમદનગર, ત્યાંના શું પ્રોબ્લેમ, ત્યાંની કઈ ભાષા, મને કાંઈ આવડે નહીં. હવે પોલિટિક્સ છોડ્યા પછી હું મહારાષ્ટ્રના સૌથી ડીપેસ્ટ ગામડામાં કામ કરું છું તો આ મારી સ્ક્રિપ્ટ તો ન હોઈ શકે ને. આ તો ઉપરવાળો કોકે સ્ક્રિપ્ટ લખી છે, આપણે ખાલી એ સ્ક્રિપ્ટને ફોલો કરવાની છે, એમાં વચ્ચે ડોખો નથી નાખવાનો. બસ આ જ વાત છે. હવે બહુ લાંબુ ન થાય એટલે હું થોડું શોર્ટમાં બતાવું છું. પછી ત્યાં જઈને કામ શરૂ કર્યું. હવે આપણે મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ એટલે આપણને એમ લાગે કે અમને બધી અક્કલ છે અને ગામડામાં જઈને અમે આમ આમ કરશું એટલે બધું બરોબર થઈ જશે. ત્યાં જઈને પહેલી વાતે ખબર પડી કે આપણને કાંઈ આવડતું નથી. ઇટ્સ ટાઈમ ટુ અનલર્ન. અને 3 વર્ષ મને અનલર્ન કરતાં લાગડ્યા. મારી જેટલી જ્ઞાન હતું એ બધાને ઉચકીને ફેંકી દીધું ત્યારે નવું જ્ઞાન આવ્યું, કંઈક નવું જાણકારી આવી કે ગામડું શું અને ગામડાના પ્રોબ્લેમ શું. પહેલાં તો બધું જ કામ કર્યું, હેલ્થ કેર ઉપર કામ કર્યું, એજ્યુકેશન ઉપર કામ કર્યું, લાઇવલીહુડ ઉપર કામ કર્યું, કેપેસિટી બિલ્ડિંગ ઉપર કામ કર્યું, બધી રીતે કામ કર્યું. પણ પછી મેં વિચાર કર્યો કે આવું બધું 360 ડિગ્રી કામ કરીશ તો 25-50-100 ગામ સુધી કામ કરી શકશું અને ભારત મારે બદલવું હતું ને. ભારતમાં 6,40,000 ગામ છે. તો મેં કીધું કે આ બધું આપણને નહીં ફાવે, એક જ ચીજ કરવી છે. હું કઈ ચીજ કરીએ? તો કે લોકોની ઇન્કમ વધારશું ને તો એજ્યુકેશન પણ એ સંભાળી લેશે અને હેલ્થ કેર એ સંભાળી લેશે, એક જ કામ કરું. અને એ વખતે એવું લાગતું હતું કે હજી લાગે છે કે ગામડામાં કોઈ યંગસ્ટરને ખેતી નથી કરવી. અને આ 20 વર્ષ પછી આ દેશના શું હાલ થશે એ બહુ ચિંતાજનક વાત હતી. એટલે હું ખેતીમાં કેવી રીતે ઇન્કમ વધારીએ જેથી લોકો એટ્રેક્ટ થાય, યંગસ્ટરો આવીને કામ કરે. એટલે પછી ખેતીમાં ફક્ત કામ કરવાનું ચાલુ કર્યું અને પાણી ફાઉન્ડેશનની મદદથી બહુ મોટું પાણીનું આંદોલન કર્યું ત્યાં. અને 45 દિવસમાં ગિરીશભાઈ 70 કિલોમીટર નદી અને એનું ટ્રિબ્યુટરી બનાવ્યું, 162 તળાવ બનાવ્યા, 62 ડેમ બનાવ્યા અને મોટું એક આંદોલન તૈયાર કર્યું. એ 2 મિનિટનો સમય વધારે હોય તો એક આંદોલન કેમ થયું એની તમને વાત કરું. હવે આંદોલન પહેલાં જતા મિટિંગમાં તો બધા જેન્ટ્સ બધા બેઠા હોય, સાંભળતો હોય આપણી વાત. પણ આંદોલન કરવું હોય તો લેડીઝ અને મ્યુઝિક વગર આંદોલન થઈ ન શકે. તો એક ગામડું હતું રેવલી કરીને અમારે ત્યાં હું બોલતો હતો ને મારી ઉપર કોઈ જોરથી બોલતું હતું તો હું થોડો ઇરિટેટ થઈ ગયો. મેં કીધું આને મંદિરમાં મિટિંગ હતી, મેં કહું આ મંદિરમાં દારૂ પીને તો તમે નહીં આવો. પછી મિટિંગ પછી એવું લાગ્યું બોલવાની મારે શું જરૂર હતી, કોઈનો ભાઈ હશે કોઈનો કાકા હશે. પણ સરપંચે બહુ સિરિયસલી લીધું. સાંજના ગયો અને દારૂ જ્યાં વેચાતું હતું એને કીધું કે તમે યાર બંધ કરો ને આ દારૂ, 7 જણ હમણાં મરી ગયા છે દારૂ પીને. રાતના બધા દારૂ પીને રોડ ઉપર સૂતો હોય છે, લેડીઝ 10 વર્ષના છોકરા દારૂ પીવા માંડ્યા છે. એટલે શું થયું ખબર નહીં, સંધ્યાકાળનો સમય હતો. ઓલાએ કીધું મારી પાસે 7 દિવસનો સ્ટોક છે, હું વેચીને બંધ કરી દઉં છું. મને ખબર પડી બીજા દિવસ જઈને મેં એનો પગ પકડી લીધો. મેં કહું તમારી અંદર દેવે પ્રવેશ કર્યો છે, કેમ ઘર કેમ ચલાવશો? મેં કહું એક કામ કરું છું, તમને 3 પ્રેગ્નન્ટ બકરી આપું છું, તમે બકરીનો ધંધો ચાલુ કરો. 7 દિવસે એણે દારૂ બંધ કર્યું, મેં એને બકરી આપી. પણ પછી મારી પાસે ફોર્મ્યુલા મળી ગઈ, 3 બકરી ફોર્મ્યુલા. તો પોલીસને લઈને બધે રેડ મારું અને પછી એમના માતા બહેનને પકડી એનો પગ પકડીને કહું કે માતાજી હું છું ત્યાં સુધી તો દારૂ રેડ બંધ નહીં થાય, તમે 3 બકરી લઈ અને બંધ દારૂ બંધ કરો. એમ કરતાં કરતાં અને સાંજ પડે ને બધી લેડીઝ મશાલ લઈને દારૂ બંધી જાલી જ પાઈ છે અને મંજીરા લઈને દારૂની દુકાનની બહાર મંજીરા વગાડવા માંડ્યા. એમ કરતા કરતા 15 દિવસમાં બધા ગામડામાં દારૂ બંધ થઈ ગયું. પણ દારૂ બંધ થયું એ મોટી વાત નથી, કારણ કે ઓલો બીજા દૂર જઈને પીવે, થોડા જણ પીવે, ઓછું થઈ ગયું દારૂ.
પણ લેડીઝ અમારી મિટિંગમાં આવવા માંડી અને એક મુવમેન્ટ શરૂ થઈ ગઈ. તો જે મુવમેન્ટ કરવી હતી ને આ ઇન્સિડન્સે એ મુવમેન્ટ ચાલુ કરી. પછી એ મુવમેન્ટ કરતાં કરતાં પાણીનું કામ કર્યું. પછી મેં ખેડૂતોને કીધું તમે લોકો કોટન અને સોયા લગાડો છો એમાં 10 થી 15-20 હજાર રૂપિયા, એથી વધુ નથી, 15 હજારથી વધુ નથી કમાઈ થતી. લોકો આની બદલીમાં ફળના ઝાડ લગાડો તમે. તો એ લોકોને ફળના ઝાડ, ઇન્ટરક્રોપિંગ આવું બધું કરવા માંડ્યા અને 1.5-2.5 લાખ રૂપિયાની ઇન્કમ થવા માંડી. તો જે 10 થી 15 હજાર રૂપિયા કમાતા હતા એ 2 લાખ રૂપિયા કમાયા. અને દેશમાં ખેડૂતોની લાઈફ એવી છે કે 10 થી 40 હજાર રૂપિયા એકરની ઇન્કમ છે. તમે વિચાર કરો કે જો ખેડૂતો 2 લાખ રૂપિયા કે 1 લાખ રૂપિયા પણ કમાવા માંડે તો આ દેશ બદલાઈ શકે કે નહીં. તો આ એક ફોર્મ્યુલા મળી ગઈ. આ ફોર્મ્યુલાને વધારતા વધારતા 106 ગામ કર્યા, પછી એક આખું મરાઠવાડા 8 જિલ્લા કર્યા, પછી પાલઘર કર્યું, પછી 6 ડિસ્ટ્રિક્ટ મધ્યપ્રદેશમાં કરી, અને આ વર્ષે અમે લોકો કર્ણાટકા, તામિલનાડુ, મધ્યપ્રદેશ, અરે રાજસ્થાન, આ બધી જગ્યાએ અમે લોકો પહોંચવા માગીએ છીએ 1000 ગામમાં. તો આ એક મોડલને મને એમ લાગ્યું કે બહુ સરસ મોડલ છે, લોકોની ઇન્કમ વધશે તો દેશ બદલાશે. પણ આવા વખતે 17 મને લાગે છે કે ઓગસ્ટની આસપાસ ક્રીડાના મિત્રો ત્યાં આવી ગયા પરલી, એ કે અમારે જોવું છે તમે આ બધું કેવી રીતે કર્યું. પછી કે આપણે પરલીમાં કામ, અરે આપણે કચ્છમાં કામ કરીએ. કચ્છ મેં કોઈ દિવસ જોયું નહોતું. 17 સપ્ટેમ્બરે કચ્છ ગયા અને હું કચ્છના પ્રેમમાં પડી ગયો. 4 કારણથી. એક તો હું સાંભળતો કે ત્યાંના લોકો કેટલા સ્વાભિમાની છે, કેટલા ઉદાર છે, માત્રે વતનનો કોલ આવે તો બધા બધું છોડીને કચ્છ પાછા ભાગે. આપણે અર્થક્વેક વખતે કેવું થયું હતું. અને આધ્યાત્મિક લોકો છે, રિલિજિયસ સ્પિરિચ્યુઅલ છે. અને સૌથી વધુ જે મૂક પશુ પક્ષીનું ધ્યાન સૌથી વધારે મને લાગે છે કચ્છમાં જ રાખતા હશે. તો ત્યાંના લોકોને જોઈને હું ખરેખર પ્રેમમાં પડી ગયો. અને મેં કીધું કે આપણે પાણીની પ્રોબ્લમ છે ને આપણે પાણીને બદલાવીએ, આ આખી સ્ટોરી જ બદલી કાઢીએ. હા, એટલે આ પછી ત્યાં એક અમુક જીઓલોજીસ્ટને મળ્યા, થોડા એક્સપર્ટ્સને મળ્યા, અમારી ક્રીડાની ટીમ સાથે જ હતી. તો આ કચ્છમાં એક એક્વિફર છે, એટલે એક્વિફર એટલે જમીન નીચે નીચે જ્યાં પાણી ભરાય ને એવું એક કનકાવટી એક્વિફર છે. એ કનકાવટી એક્વિફર છે એ 250 ગામ એની ઉપર છે. એને ટ્રીટ કરવાનો એક જ રસ્તો છે, નહીં તો બધે ફ્લો જમીન જુદી જુદી ટાઈપની છે. તો એમાં અબડાસા અને માંડવીના 160 ગામ છે. તો એમ વિચાર કરે આ વર્ષે આપણે આ 160 ગામ પર કામ કરવાનું ચાલુ કરીએ. તો નેક્સ્ટ, એટલે આ બધા ગામો છે. નેક્સ્ટ નેક્સ્ટ નેક્સ્ટ, એટલે પછી ત્યાં અમે સંગઠન બનાવવા માંડ્યા. ત્યાંના જેટલા કાર્યકર્તાઓ હતા, જેટલી સંગઠન હતી, જેટલી સંસ્થા, કારણ કે આ ઇન્ક્લુઝિવ મુવમેન્ટ છે, એક્સક્લુઝિવ મુવમેન્ટ નથી. કોઈને બહાર રાખવાનો તો સવાલ જ ના આવે. જેટલા જોડાઈ શકે એને જોડીએ. આપણું એક ગ્લોબલ કચ્છ નામ પણ ગ્લોબલ છે અને વિચારે ગ્લોબલ જ રાખવાની જરૂર છે. અને ત્યાં ગવર્નમેન્ટને મળ્યા, બધા પોલિટિકલ લોકોને મળ્યા, બ્યુરોક્રેટ્સને મળ્યા, કલેક્ટરને મળ્યા, જેટલા પણ એપ્રોપ્રિએટ માણસો એ બધાને મળીને સાથે જોડાઈ ગયા. નેક્સ્ટ, અને પછી એક પ્લાનિંગ બનાવ્યું ક્યારે કેટલા વાગે કરશું, શું કરશું, કેવી રીતે. નેક્સ્ટ, હવે અમે લોકો શું વિચાર કર્યો કે દરેક ગામમાં પાણીની, પાણી વોટર સફિશિયન્સી સેને કહેવાય. તમે 400 હેક્ટર એટલે 1000 એકર મિનિમમ પર એકર પર ગામડું પકડ્યું અને કેલ્ક્યુલેટ કર્યું કે આટલી જમીન છે તો કેટલા લીટર પાણી લાગશે ફાર્મિંગ માટે, પીવાનું પાણી કેટલું લાગશે, કેટલા લોકો છે, એમ કરીને એક ફોર્મ્યુલા બનાવીને એક વોટર બજેટ તૈયાર કર્યું. એ પછી સર્વે કરવાનું ચાલુ કર્યું. ત્યાં એક જીઓલોજીસ્ટની ટીમ હતી અને અમે લોકોએ ખૂબ લોકોને એમ્પ્લોય કર્યા છે. અને જીઓલોજીસ્ટની ટીમ અને આપણી ટીમ મળી અને સર્વે કરવાનું ગામડામાં ચાલુ કર્યું કે કેટલા સ્ટ્રક્ચર છે ને કેટલું પાણી સેવ કરી શકાય એમ છે. અને જે ગેપ છે એ બે વચ્ચે, જેટલું જરૂરિયાત છે ને જેટલું હમણાં છે, એ કેટલું છે અને એને કયા સ્ટ્રક્ચર્સ બનાવીને એને આપણે સેવ કરી શકીએ, કેટલા માણસો લાગશે, કેટલા રૂપિયા લાગશે, કેટલા મશીન લાગશે, એમ કરીને એક આખું પ્લાનિંગ કર્યું. અમારા મારા એક નેબર હતા બીરેનભાઈ વોરા, એ MSc કર્યું છે IIT ચેન્નાઈથી. એમને રિક્વેસ્ટ કર્યું કે તમે અમારા CEO બની જાઓ અને એમની અંડર આખી એક ટીમ તૈયાર કરી છે. નેક્સ્ટ, આ બીજા બધા સંગઠન જે જે જોડાયા છે, અમુક નામ લખ્યા છે, અમુક નથી લખ્યા. નેક્સ્ટ, તો
આ પ્રમાણે અમે સર્વે કરવાનું ચાલુ કર્યું છે અને થોડા દિવસ પહેલાં અમે બે ગામમાં કામ ચાલુ કરી દીધું છે. હવે થોડા દિવસો પછી 10-15 દિવસ પછી બીજા 10 ગામમાં કામ ચાલુ કરશું. પણ આ મનસૂન આવે પહેલાં 80 ગામ સુધી મિનિમમ અમારે પહોંચવાનો વિચાર છે. તો આજે આપણે તમારી સામે એ રજૂ કરીએ છીએ કે ભાઈ આ પ્રમાણે કરવા માગીએ છીએ અને એમાં તમે કેવી રીતે સાથ આપી શકો, કારણ કે આપણે બધા ભેગા મળીને નહીં કરીએ તો આ કામ થવાનું નથી. નેક્સ્ટ બસ. તો આ એક આઈડિયા છે કચ્છને જે હિસ્ટોરિકલી જે ઇતિહાસથી આટલા વર્ષોથી પાણીની જે અછત છે, મને એવું લાગે છે કે જો બહુ સરસ રીતે આપણે બધા ભેગા મળીએ ને તો નેક્સ્ટ 3 વર્ષમાં કચ્છનો ઇતિહાસ બદલાઈ શકે. આ વર્ષ 80 ગામ કરશું પણ નેક્સ્ટ યર નખત્રાણા અને બીજું લખપત અને બીજા બધા ગામને પણ આપણે લેવા મળશું અને 3 વર્ષની અંદર કચ્છને જુદો જ બનાવી કાઢશું. કારણ કે તમે કીધું કે કચ્છ 45,000 કિલોમીટર છે, 600 કિલોમીટર. હું ખાલી અમસ્તો જ જોતો હતો, ગૂગલ કરતો હતો, તો અગર જો એક દેશ હોત ને તો 102nd લાર્જેસ્ટ કન્ટ્રી હોત, 132મું કન્ટ્રી હોત અને એનાથી નાના કન્ટ્રી 102 છે. એટલે આવડો મોટું એક ડિસ્ટ્રિક્ટ છે અને એને બદલશું. અને હું મરાઠવાડાનો માણસ છું, મરાઠવાડામાં મેં કામ કર્યું ને તો મરાઠવાડા હું તમને કહું ને 3rd વર્લ્ડ કન્ટ્રી છે, તો કચ્છ 1st વર્લ્ડ કન્ટ્રી. કચ્છમાં પાણી આવી જશે ને તો કચ્છ વિલ બીકમ ધ મોસ્ટ પ્રોસ્પરસ ડિસ્ટ્રિક્ટ ઇન ધ કન્ટ્રી. અને કચ્છીઓમાં જે તાકાત છે અને જે એબિલિટી છે, જે જોશ છે, આપણે એને હાર્નેસ કરવાની જરૂર છે, એમને સાથે લેવાની જરૂર છે. તો આપણે ઇતિહાસ બધા ભેગા મળીને સર્જશું. તમને એમ લાગતું હશે કે અમે 50-100 માણસો એકવાર આ મિટિંગમાં આવ્યા, હું તમને કહું કે જો આ આપણે પ્રોપરલી કરશું તો આ એક એવી ચિંગારી છે કે આખી આગ બની જશે. ભારત માતા કી જય.